हुआ भी नहीं। एक पर्वतारोहक 490 मीटर ऊंचाई ने एक पर्वत की टेकरी पर टोच पर बैठो है। अबे ते एक पत्थर ने समक्षितिज दिशा में 15 मीटर प्रति सेकंड ना वेग थी फेंके है। हवानो अवरोध अवगणता ये पत्थर जमीन पर कितना समय में अथड़ा है तथा जमीन ने अथड़ाती वक्त पत्थर नो वेग कितनो। और बराबर ध्यान रखो आ पर्वत की टोच है और पर्वत की जो ऊंचाई है ये 490 मीटर है। जे पर्वत की ऊंचाई 490 मीटर अहिया एक पर्वतारोहक आ जगह अहिया बैठो जा अहिया हा बराबर अने अहिया थी समक्षितिज दिशा में आ दिशा में 15 मीटर प्रति सेकंड ना वेग थी समक्षितिज दिशा में 15 मीटर प्रति सेकंड ना वेग थी पत्थर ने फेंके है। तो पत्थर ने यदि फेंक से तो कई तरफ आवे जो पत्थर ने समक्षितिज दिशा में फेंक है तो जमीन पृथ्वी नु गुरुत्वाकर्षण बने ना पर लागे એટલે पत्थर गति करतो करतो आम आवशे जो ले आ रीते नीचे पड़ से पत्थर बरोबर। तो पत्थर ने नीचे आता कितनो समय लागे तो अहीं जो पहला तो अहीं तमने प्रारंभिक वेग जे आप्यो छे समक्षितिज दिशा में वेग એટલે પ્રારંભિક એક્સ દિશામાં વેગ એ કેટલો છે 15 મીટર પ્રતિ સેકન્ડ આ સમક્ષિતિજ દિશામાં તો નીચે તરફ વેગ કેટલો ગણાય અધો દિશામાં વેગ એટલે વાય દિશામાં વેગ કેટલો ગણાય 0 વેગ સમક્ષિતિજ દિશામાં છે નીચે તરફ તો વેગ છે જ નહીં એટલે વાય દિશામાં પ્રારંભિક વેગ 0 ગણાય। હવે ગુરુત્વ પ્રવેગ જી तो नीचे तरफ गति थाई छे એટલે ગુરુત્વ પ્રવેગ g બરાબર 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર। તો પથ્થર ને નીચે આવતા કેટલો સમય લાગે તો નીચે માટેનો સમય એટલે તમારે આ ગતિ લેવાની y અક્ષ પરની ગતિ એટલે y અક્ષ ની દિશામાં પ્રવેગી ગતિનું સમીકરણ તમારે વાપરવાનું છે બરાબર। એટલે પથ્થર ને જમીન પર अथड़ाता लागतो समय बरोबर। तो प्रवेगी गति नु समीकरण उपयोग करो कारण के धीमे धीमे नीचे तरफ जसे वेग वधतो जसे तो प्रवेगी गति ना समीकरण मा आपणे कई दिशा ने ध्यान मा लेवानी y अक्ष नी दिशा मा जे गति छे एने ध्यान मा लेवानी नीचे पड़ता लागतो समय એટલે h बराबर v0t + 1/2 at² એટલે કેટલું અંતર કાપવાનું છે નીચે તરફ h y દિશાનો પ્રવેગ નીચે પડતા લાગતો સમય એટલે આ દિશાની ગતિ તમારે ધ્યાનમાં લેવાની અને y દિશાનો વેગ પ્રારંભિક વેગ અને y દિશાનો પ્રવેગ એટલે ગુરુત્વ પ્રવેગ છે બરોબર। ચાલો તો પ્રારંભિક વેગ y દિશામાં કેટલો છે 0 એટલે y દિશામાં કોઈ પ્રારંભિક વેગ છે નહીં એટલે ઊંચાઈ h બરાબર 1/2 gt² तो t स्क्वायर बराबर 2h / g तो t बराबर अंडर रूट 2h / g 2 h એટલે ઊંચાઈ 490 મીટર અને g એટલે 9.8 બરાબર। એટલે અહીંયા તમે છે ને t બરાબર 490 49 × 2 એટલે 980 આ રીતે 980 થાય 490 × 2 એટલે 980 નીચે 9.8 એટલે સમય t બરાબર જો t બરાબર વર્ગમૂળમાં 100 980 / 9.8 એટલે 100 આવશે એટલે t બરાબર 10 સેકન્ડ એટલે આ પથ્થરને જમીન સુધી પહોંચતા લાગતો સમય 10 સેકન્ડ હશે। ફરીથી યાદ રાખો આ પ્રકારની પ્રક્ષિપ્ત ગતિ હોય ત્યારે તમારે શું કરવાનું છે અહીંયાથી સમક્ષિતિજ દિશામાં તમે 15 ના વેગથી કોઈ પર્વતારોહક છે એને પથ્થરને ફેંકે તો નીચેના તરફ એનો વેગ 0 થાય કારણ કે વેગનો x દિશામાં ઘટક એ 15 છે y દિશામાં ઘટક 0 થઈ અને પથ્થર ગતિ કરતો કરતો જમીન પર આવે ત્યારે એને કેટલો સમય લાગે તો એને કેટલું અંતર કાપવાનું હતું પથ્થરને નીચે આવવા માટે
भले आमा आवे छे पण अंतर केटलू कापवानुं तो 980 x = 980 प्रारंभिक वेग 0 અને ગુરુત્વાકર્ષણ 9.8 લખી દો એટલે સમય મળી ગયો સારું આગળ હવે જમીન પર અથડાય ત્યારે એનો વેગ સ્પર્શકની દિશામાં એટલે આ તરફ એનો વેગ હોય સ્પર્શકની દિશામાં એનો વેગ હોય b આ આપણે શોધવા તો આ વેગના બે ઘટક મળે એક આ ઘટક જે x દિશામાં હોય અને y દિશામાં આ v હોય તો પ્રક્ષિપ્ત ગતિની અંદર યાદ રાખો આ વસ્તુની ચર્ચા આગળ પ્રક્ષિપ્ત ગતિની વ્યાખ્યામાં તો ટોપિકમાં આપણે કરેલી છે પ્રક્ષિપ્ત ગતિમાં સમક્ષિતિ દિશામાં વેગ અચળ હોય સમક્ષિતિ દિશામાં વેગ એટલે આ જે વેગ છે એ અચળ હોય એ કેટલો થાય તો પહેલા જે હતો ને એટલો જ હોય આ વેગ જો અહીંયા પથ્થર જમીન પર પડે એ વખતે એનો વેગ કેટલો હોય આ વેગ આપણે શોધવાનો છે તો આ વેગ શોધવો હોય તો બરોબર ધ્યાન આપજો આ વેગ કેટલો એ આપણે શોધવો હોય પરિણામી વેગ તેના બે ઘટક આવે x દિશામાં અને y દિશામાં x દિશામાં પ્રવેગ એટલે સમ સોરી x દિશામાં વેગ તો સમક્ષિતિ દિશામાં પ્રક્ષિપ્ત ગતિમાં વેગ અચળ હોય આ વેગ હંમેશા અચળ જ હોય પ્રક્ષિપ્ત ગતિમાં એટલે x દિશામાં વેગ મળી ગયો y દિશામાં વેગ કેટલો તો t સમય પછી અહીંયાથી અહીંયા આવવા માટે લાગતો સમય t છે તો t સમય પછીનો વેગ પ્રક્ષિપ્ત પદાર્થનો પ્રક્ષિપ્ત પથ્થરનો ટી સમયે વેગ તો v બરાબર v0 પ્લસ at હવે બરોબર ધ્યાન આપજો y દિશામાં વેગ ઘટતા હોય તો y ઘટક જ ધ્યાનમાં લાવો t સમય પછી y દિશાનો અંતિમ વેગ t સમયમાં અહીંયા જમીન પર થાય તો એ વખતે એનો વેગ કેટલો t સમયનો પ્રારંભિક વેગ y દિશામાં અને t y દિશામાં એનો પ્રવેગ જે કેટલો છે g જેટલો પ્રવેગ નીચે તરફ જ હોય એટલે y દિશામાં એનો પ્રવેગ તો ચલો અહીંયા લખી લો vy v0 y કે પ્રારંભિક વેગ 0 પ્રવેગ 9.8 t = 10 સમય 10 સેકન્ડ હતો તો કેટલો આવ્યો 98 મીટર પ્રતિ સેકન્ડ તો t સમયે આ જે પથ્થરનો વેગ છે એ 98 મીટર પ્રતિ સેકન્ડ આવ્યો આ તો અચળ હતો એટલે 15 તો આ વેગ કેમનો શોધાય તો જો યાદ રાખો બરોબર આ આ સમાંતર બાજુ ચતુષ્પદની આ આ બાજુ અહીંયા દોરો આ સંલગ્ન બાજુ અહીંયા એટલે આ vy થયો અને આ બાજુ અહીંયા દોરો જો અહીંયા એટલે સમાંતર બાજુ ચતુષ્કોણ બને તો આ જે પરિણામી સદિશ છે એટલે પરિણામી વેગ એ આ આ કાટકોણ ત્રિકોણ બને છે તો પરિણામી વેગ તો t સમય પછી એટલે પથ્થર જમીનની અથડાય પથ્થર જમીન પર અથડાય તે સમયે વેગ પરિણામી વેગ એ સમયે પરિણામી વેગ તો પાયથાગોરસ પ્રમેય પરથી જો કાટકોણ ત્રિકોણ બને છે કારણ કે એ બે બાજુના વર્ગના સરવાળા જેટલો હોય વર્ગમૂળમાં બે બાજુના વર્ગનો સરવાળો v સ્ક્વેર vx સ્ક્વેર વત્તા vy સ્ક્વેર x દિશામાં વેગ અચળ સમક્ષિતિ દિશામાં વેગ અચળ હતો અધો દિશામાં વેગ કેટલો આવ્યો 98 આનો બંનેનો વર્ગ કરો એનો સરવાળો ને એનો વર્ગમૂળ એટલે પરિણામે આ જે જવાબ છે એ તમારો આવશે 99 મીટર પ્રતિ સેકન્ડ એટલે એવું કહી શકાય આ પથ્થર છે એ 99 મીટર પ્રતિ સેકન્ડના વેગથી જમીન પર અથડાશે પછી એની દિશા શોધવી હોય ને કે શિરોલંબ સાથે કેટલા ખૂણે આમ ઉદ્વા દિશા સાથે એ કેટલા ખૂણે પડતો હશે તો tan થીટા બરાબર તમે દિશા આ રીતે રકમમાં માગી નથી તમારે શોધવી હોય તો tan થીટા બરાબર સામેની બાજુ એટલે x ઘટક ભાગ્યા y ઘટક એટલે x દિશામાં વેગ કેટલો તો 15 y દિશામાં વેગ કેટલો 58 આનો ગુણોત્તર લઈ નેચરલ ટેન્જન્ટ જોઈ તમે દિશા લઈ શકો બરોબર સમક્ષિતિ સાથે કેટલા ખૂણે એવું કીધું હોય પથ્થર જમીનને અથડાય ત્યારે સમક્ષિતિ સાથે આ સમક્ષિતિ દિશા સાથે કેટલા ખૂણે અથડાશે તો ખૂણો તમારે r શોધવો હોય તો tan થીટા બરાબર અહીંયા જો સામેની બાજુ y ઘટક થાય અને પાછળની બાજુ x ઘટક થાય તો 98 ભાગ્યા 15 આ રીતે કરવું પડે બરોબર તો આ રીતે તમે દિશા પણ શોધી શકો પણ આપણે અહીંયા દિશા માંગેલી નથી તો આ રીતે આ દાખલો ગણી શકાય બધા જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય હિન્દ